मॉर्निंग विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर थ्री गुजराती मीडियम। विद्यार्थी मित्रों, आपणे आना अगाउना लेक्चर में एक्जाम्पल नंबर 11 जोयुं हतुं अंजना लिमिटेड नुं। आजे फरी तमारी समक्ष पागड़ी मूल्यांकन में एक सरस नवुं एक्जाम्पल लईने आव्यो छुं, एक्जाम्पल नंबर 16 ने सुदामा लिमिटेड नुं तारीख 31/3/2012 ना रोजनुं पाकुं सर्वेयुं नीचे मुजब छे। 3012% પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100 નો તેવા 3 લાખ, 8000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 નો 1 એવા 8 લાખ, શેર પ્રીમિયમ 1 લાખ, નફા ઓપ્શન ખાતું 1,50,000, સામાન્ય અનામત 3 લાખ, 10% ડિબેન્ચર 2 લાખ, કામદાર નફા ભાગ ભંડોળ 40,000, લેણદારો 1,70,000, પ્રોવિડન્ટ ફંડ 1,50,000, સૂચિત ડિવિડન્ડ પ્રેફરન્સ શેર 36,000 અને ઇક્વિટી શેર 1,04,000, કુલ 1,40,000, સરવાળો 23,50,000। मिलकतों बाजू पागड़ी 1 लाख, जमीन मकान 60,000 सॉरी 6 लाख, यंत्रों 8 लाख, रोकाणों एनी अंदर 10% की सरकारी जमीनगिरी, प्रोविडेंट फंड सामेना रोकाणों 1,50,000, 15% बंसी लिमिटेड डिबेंचर्स मूल किंमत रुपया 1,90,000, स्टॉक 3 लाख, દેવાદારો 1,80,000, બાદ કાલકાત અનામત 10,000, કુલ 1,70,000, રોકડ કે બેંક 80,000, અગાઉથી ચૂકવેલ ખર્ચા 30,000, પ્રાથમિક ખર્ચા 30,000, સરવાળો 23,50,000। હવે વિદ્યાર્થી મિત્રો, વધારાની માહિતી જોઈએ આપણે કે ધી નર્સી લિમિટેડ આ કંપનીનો ધંધો ખરીદવા માંગે છે, જે માટે નીચેની માહિતી ધ્યાનમાં લઈને પાગડીની ગણતરી કરવાની છે। જમીન મકાનની હાલની બજાર કિંમતની ચોપડી કિંમત કરતાં 2 ગણી છે। યંત્રો પર 20% ઘસારો જરૂરી છે। સ્ટોકમાં રૂપિયા 40,000ના સ્ટોકનું કંઈ ઉપજે તેમ નથી। તમામ દેવાદારો સદ્ધર છે। કંપનીનો છેલ્લા 3 વર્ષનો 50% લેખે આવકવેરો ગણ્યા બાદનો નફો નીચે મુજબ હતો। ભારત સરેરાશનો ગણો 2009-10 તો 9 લાખ રૂપિયા, 2010-11 તો 12 લાખ, 2011-12 તો 14 લાખ। અપેક્ષિત વર્તણો તો 10% છે। પાઘડીની કિંમત અધિક નફાથી 3 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો દાખલો એક્ઝામ્પલ નંબર 16। હવે આપણે આની ગણતરી શરૂ કરીશું। તો આપણું સ્ટેપ 1 રોકાયેલી મૂડી, જે તે આપણે શરતો આપેલી છે એ શરતો પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરીશું કે જમીન મકાનની હાલની બજાર કિંમત તે ચોપડી કિંમત કરતાં 2 ગણી છે, કે યંત્રો ઉપર 20% ઘસારો જરૂરી છે, બરાબર છે। તો જમીન મકાન તો 12 લાખ રૂપિયા, 6 લાખ ગુણ્યા 2 બરાબર 12 લાખ, યંત્રો તો 8 લાખના હતા અને એના પર ઘસારો 20% લખી ગણવાનો છે, એટલે 1,60,000 એટલે 1 લાખ, 6 લાખ અને 40,000 જે છે એ આપણે યંત્રો થશે। 10% સરકારી જામીનગીરી 1,50,000, આ કહેવાશે આપણા ધંધાકીય રોકાણો, કારણ કે તમે અહીંયા જુઓ 10% સરકારી જામીનગીરી પણ કોની સામે, તો પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો। તો પ્રોવિડન્ટ ફંડ અહીંયા આપેલો છે, આપણું દેવું છે, અને એટલી જ રકમ અહીંયા આપણે એ કરેલા છે, માટે એ આપણું શું કહેવાશે, આપણું ધંધાકીય રોકાણ કહેવાશે। સ્ટોક તો 3 લાખ રૂપિયા, તો એમાં આપણને કહ્યું છે કે સ્ટોકમાં રૂપિયા 40,000ના સ્ટોકનું કંઈ ઉપજે તેમ નથી, તો એ બિનઉપયોગી થઈ ગયો એટલે આપણે માઇનસ કરશું। તો હવે આપણી પાસે સ્ટોક કેટલો છે, 2,60,000। દેવાદારોમાં પણ કહ્યું છે કે તમામ દેવાદારો સદ્ધર છે, એટલે કે આપણને જે કાલખાદ અનામત હતી એ આપણને મળી ગઈ, એટલે આપણા દેવાદારો કેટલા થઈ ગયા, 1,80,000 રૂપિયા, દેવાદારો 1,80,000, રોકડ બેંક 80,000, અગાઉ ચૂકવેલ ખર્ચ 30,000, કુલ 25,40,000। હવે એમાંથી બાદ કુલ જવાબદારીઓ 10% ડિબેન્ચર 2 લાખ, લેણદારો 1,70,000, કર્મચારી નફાભાગ ભંડોળ 40,000, પ્રુડન્ટ ફંડ 1,50,000, એટલે કુલ જવાબદારીઓ 5,40,000, એટલે ચોખ્ખી મિલકતો થશે 25,40,000 માઇનસ 5,40,000 બરાબર 19,80,000। એમાંથી બાદ પ્રેફરન્સ શેર મૂડી 3 લાખ રૂપિયા જે આપણને અહીંયા આપેલી છે, ત્યારબાદ ફરીથી બાદ સૂચિત ડિવિડન્ડ, પણ કહ્યું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, કારણ કે સૂચિત કરેલું છે આપણે ચૂકવવું પડે 36,000, તો આપણે એ પણ ચૂકવી દઈએ 36,000, એટલે હવે આપણી રોકાયેલી મૂડી કેટલી થશે, 16,44,000 રૂપિયા। તો આપણી રોકાયેલી મૂડી થઈ ગઈ 16,44,000 રૂપિયા। હવે સ્ટેપ 2, અપેક્ષિત નફો। તો અપેક્ષિત નફો શોધવા માટે જે સૂત્ર છે એ છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત દર ભાગ્યા 100। તો આપણા દાખલાની અંદર
अपेक्षित नफो 16,44,000 गुण्या 10 जे छे ए अपेक्षित नफा नो दर छे जे आपने अहीं आपेलो छे भाग्या 100 એટલે આપણો આન્સર આવશે 16,44,000 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 1,64,400 રૂપિયા એ આપણો અપેક્ષિત નફો થશે. હવે ત્યારબાદ સરેરાશ નફો. તો સરેરાશ નફો શોધવા માટે આપણે એક ટેબલ બનાવ્યું, કારણ કે આપણે અહીંયા ભારિત સરેરાશ નફો શોધવાનો છે. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 2010, 2011 અને 2012 9,12,00,14,00. હવે એને જે રીતે કહ્યું છે કે તમારે ભાર આપવાનો છે તો આપણે ક્રમશઃ એને ભાર આપી દઈએ 1, 2 અને 3. હવે નફો ગુણ્યા ભાર 2010 9,00,001 = 9,00,000, 12,00,002 = 24,00,000 અને 14,00,003 = 42,00,000. કુલ ભારનો સરવાળો 6 અને ભારિત નફાનો કુલ સરવાળો 75,00,000 રૂપિયા. હવે ભારિત સરેરાશ નફો બરાબર ભારિત નફો ભાગ્યા કુલ ભાર. તો આપણો ભારિત સરેરાશ નફો કેટલો આવ્યો? 75,00,000. તો 75,00,000 ભાગ્યા કુલ ભાર 6, તો 6 એટલે આપણો સરેરાશ નફો થયો, ભારિત સરેરાશ નફો 12,50,000. હવે આપણે સરેરાશ નફો શોધવાનો છે તો થોડા હવાલા પણ આપણે વાત કરી લઈએ. અહીંયા આપણો જે નફો છે એ કરવેરા ગણ્યા પહેલાનો આપેલો છે, એટલે આપણે કરવેરા પણ બાદ કરવા પડશે, કારણ કે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવા જઈ રહ્યા છીએ એ હેતુથી. તો ભારિત સરેરાશ નફો તો 12,50,000, એમાં માઇનસ બિનધંધાકીય રોકાણનું વ્યાજ. તો બિનધંધાકીય રોકાણો કયા કહેવાશે હવે આપણા દાખલામાં? તો બંસી લિમિટેડના ડિબેન્ચર્સ. હવે અહીંયા એની મૂળ બજાર કિંમત 90,000 છે, પણ એની મૂળ કિંમત કેટલી છે? 1,00,000. તો આપણે વ્યાજ એના પર ગણવાનું, 1,00,000 ઉપર. તો આપણે એના પર વ્યાજ ગણી દઈએ 1,00,000 × 15/100 = 15,000. એટલે હવે વ્યાજ બાદ આપણો નફો કેટલો થઈ ગયો? 12,35,000. એમાંથી માઇનસ 50% કરવેરા, એટલે 12,35,000ના 50% 6,17,500. એટલે કરવેરા બાદનો નફો કેટલો થઈ ગયો આપણો? 6,17,500. એમાંથી બાદ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કયું? તો પ્રેફરન્સ શેર મૂડી પર જે આપણી આપેલ છે, જે પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે આપણી? 3,00,000 રૂપિયા. એના પર 12%, 3,00,000 × 12 એટલે 36,000 રૂપિયા એ આપણું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ થશે. તો 36,00,000 રૂપિયા એટલે આપણો સરેરાશ નફો કેટલો થઈ ગયો? 5,81,500. હવે સ્ટેપ 4, અધિક નફો. તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો 5,81,500 - 1,64,400 બરાબર 4,70,100 રૂપિયા એ આપણો અધિક નફો થશે. હવે અધિક નફાના મદદથી આપણે પાઘડી સુધી કાઢીએ. તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અધિક નફો છે 4,70,100 × ખરીદીના વર્ષો આપણને અહીંયા આપેલા છે કે 3 વર્ષ જેટલી પાઘડી ગણવાની છે. તો ગુણ્યા 3 બરાબર 12,51,300 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો દાખલા નંબર 1 બરાબર છે, એ દાખલા નંબર 16 અહીંયા પૂરો થયો. ઘરે આની ફરી એકવાર પ્રેક્ટિસ કરજો જેથી તમને વધુ ને વધુ એક્ઝામ્પલ આવડે. ઓકે, ઘરે રહો, સલામત રહો. જય હિન્દ.